हेलो डियर स्टूडेंट, अपने स्वाध्याय दाखलाओं डिस्कस करता था बराबर। अने उदाहरणना दाखलाओ बे दाखलाओ तमने सॉल्व करवा माटे मैं आप्या था बराबर। आगळना दाखलाओ माटे तमारी जोड़े बुक होवी जरूरी छे बराबर। बुक तमारी जोड़े राखजो कि हूँ रकम बोलूँ छू। आपणे आजे सॉल्व करीए छे 2.3 बे विद्युत भारो 2 माइक्रोकुलम अने -2 माइक्रोकुलम एक बीजा थी 6 मीटर दूर आवेला बिंदुओं ए अने बी पर मुकेला छे। यहाँ एक बीजा थी 6 सेंटीमीटर दूर आवेला बे बिंदु छे ए अने बी बराबर। एना पर विद्युत भार छे अहीं +2 माइक्रोकुलम अने -2 माइक्रोकुलम बराबर। तो पेलू ए तमने ए शोधवानुं छे के तंत्रना कोई स्थितिमान पृष्ठनी ओळख करो बराबर। समस्थितिमान पृष्ठनी ओळख करो। हवे समस्थितिमान पृष्ठ होय तो एना दरेक बिंदुए विद्युत स्थितिमान केवुं होय? एक समान होय। तो आपणे धारी लईए कि कोई सी बिंदु ऊपर कोई एक समस्थितिमान पृष्ठ छे तो त्यां स्थितिमान केवुं होवुं जोईए? शून्य होवुं जोईए। कुल स्थितिमान आ विद्युत भार ने कारणे अने आ विद्युत भार ने कारणे। तो अहीं दईए धारो के मध्य बिंदु सी पर कोई समस्थितिमान पृष्ठ छे बराबर। तो सूत्र छे V इज इक्वल टू V1+V2। अपनी पास बे विद्युत भार छे तो बने विद्युत भार ने कारण स्थितिमान V1+V2। सूत्र छे अपनी जोड़े KQ1 आनु अंतर आपणे लईए R1 અને KQ2 અને એનું અંતર લઈએ આપણી જોડે R2 બરાબર। ચલો અહીંયા તો K તો બંનેમાંથી કોમન રહેશે, Q1ની કિંમત આપણે 2 માઇક્રો કુલમ છે એટલે 10⁻⁶ અને ડિવાઇડ બાય અહીંયાથી અહીંયા સુધીનું અંતર તો આ 6 છે તો આ 3 થશે અને 3નું મીટરમાં કન્વર્ટ કરો તો 0.03 બરાબર। પ્લસ લખીશું પણ અહીંયા છે આપણી જોડે માઇનસ એટલે અહીંયા માઇનસ K તો કોમન છે Q2 2 × 10⁻⁶ અને અહીંયાથી અહીંયાનું અંતર બી કેટલું રહેશે 0.03। ચલો આ બંને કેન્સલ થઈ જશે એટલે શૂન્ય થશે, 0 × K એટલે આન્સર કેવો આવશે? 0। એનો મતલબ બે વિદ્યુત ભારને કારણે જો સ્થિતિમાન એક સમાન જે પૃષ્ઠ આગળ મળે છે તો એ પૃષ્ઠ એવું હશે કે જેના દરેક બિંદુએ સ્થિતિમાન કેવું હશે? 0 હશે બરાબર, એક સમાન હશે। તો સી પોઈન્ટ આગળ આપણે એક એવું પૃષ્ઠ મળે કે જે સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે વર્તી શકે બરાબર। તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે આ થઈ ગયો આપણી પાસે એ। બી પ્રશ્ન તમને પૂછ્યો છે કે આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા, તો તમે જાણો છો હંમેશા વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં તરફ હોય? તો પોઝિટિવથી નેગેટિવ તરફ, એટલે પ્લસ વિદ્યુત ભારથી માઇનસ વિદ્યુત ભાર તરફ। તો વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વીજભારથી ઋણ વીજભાર તરફની હોય છે બરાબર। એટલે કે વિદ્યુત ક્ષેત્ર એ સમસ્થિતિમાન
पृष्ठना दरेक बिंदुए लंब होय छे। आ विद्युत क्षेत्र हशे आना दरेक बिंदुए हमेशा सपाटी ने केवू होय लंब होय बराबर। तो आ बे प्रश्न आपने 2.3 नी अंदर आपेला छे। ओके चलो हवे स्टार्ट करिए आपणे बेटा 2.4 ओके 2.4 चलो हवे 2.4 जे तमने आपेलू छे बराबर एनी आपणे डिस्कस करिए छे। 12 सेंटीमीटर त्रिज्याना एक गोलाकार सुवाहकनी सपाटी पर ड्रॉ करिए पहेला 12 सेंटीमीटर बराबर ने त्रिज्या आपेली छे એટલે r इज इक्वल टू आपणी जोड़े छे 12 सेंटीमीटर એટલે કે 0.12 मीटर बराबर। एना पर विद्युत भार तमने केटलो आपेलो छे तो 1.6×10⁻⁷ कूलम। विद्युत भार नियमित रीते वितरित थयेलो छे तो पेलू तमने आप्युं छे गोळानी अंदर विद्युत क्षेत्र केटलू हशे। हवे आ विद्युत भार छे एनी ऊपर वितरित थयेलो छे एवुं कीधुं छे। जो नियमित रीते वितरित थयेलो छे सपाटी ऊपर बराबर એટલે અંદર તો કોઈ વિદ્યુત ભાર નથી એટલે ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય। નંબર બીજો ગોળાની તરત બહાર બીજામાં એવું આપ્યું છે ગોળાની તરત બહાર તરત બહાર એનું મીનિંગ એ લોકો એવું સમજાવવા માંગે છે કે આ સપાટી છે એનું જસ્ટ અહીંયા ક્યાં બરાબર એકદમ તરત બહાર એટલા માટે વિદ્યુત ક્ષેત્ર તમને મળશે સૂત્ર મુજબ કે ક્યુ ડિવાઈડ બાય આર સ્ક્વેર મુજબ। કારણ કે અહીંયાની ઉપર જે વિદ્યુત ભાર વિતરિત થયેલો છે એ વિદ્યુત ભારની અસર તો ત્યાં થવાની જ છે આ બહારની અને સપાટી પર છે વિદ્યુત ભારની અસર એના પર થાય બરાબર। એટલે આને લખીશું આપણે 9×10⁹ વિદ્યુત ભાર આપણે આપેલો છે 1.6×10⁻⁷ અને આર સ્ક્વેર એટલે કે અંતર તો અંતર કેટલું લઈશું એની ત્રિજ્યા જેટલું કારણ કે તરત બહાર છે એટલે લગભગ ઓલમોસ્ટ એને નિયર બાય છે એટલે 0.12 એનો શું થઈ જશે હોલ સ્ક્વેર। સીમાં ગણતરી કરીએ 9×1.6 એટલે 14.4 પછી ડિવાઈડ 0.12 ડિવાઈડ 0.12 1000 અને આ 10⁻² એટલે ટોટલ આપણો જવાબ છે 10⁵ ન્યૂટન પર કુલમ બરાબર એકમ છે ન્યૂટન પર કુલમ। ઓકે ચલો એ જ રીતે આપણે સીની ચર્ચા કરીએ એવું કીધું છે ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ તો આ ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર આવેલું પી બિંદુ અને 18 સેન્ટીમીટર લઈએ અહીંયા શોધવાનું છે બરાબર। તો ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર સૂત્ર KQ/R² ચલો K એટલે તો ફિક્સ છે 9×10⁹ વિદ્યુત ભાર બી તમને આપેલો છે 1.6×10⁻⁷ અને ડિવાઈડ બાય 18 છે એટલે એને સેન્ટીમીટર છે મીટરમાં કન્વર્ટ કરો એટલે 0.18² ચલો ફરી એકવાર ગણતરી કરીએ તો 9×1.6 ડિવાઈડ 0.18 ડિવાઈડ 0.18 આન્સર આવે છે 4.44×10⁻² આવશે આ બે આ સાઈડ લઈ જાઓ તો 4.44×10⁴ ન્યૂટન પર કુલમ। ઓકે ચલો આ 2.4 આપણે કમ્પ્લીટ કર્યો હવે જઈએ છે 2.5 તરફ 2.5 પ્લેટો વચ્ચે હવા હોય
तेवा समांतर प्लेट कैपेसिटर नू कैपेसिटन्स एटले बे प्लेट वच्चे हवा होय त्यारे आपणे एने सी जीरो कहीए छे। केटलो आपेलू छे तमने कैपेसिटन्स 8 पिको फेराडे अने 1 पिको फेराडे नी आपणे वात करी थी 10^-12 फेराडे आवे। ओके तो सी जीरो नी तमने वेल्यू आपेली छे। चलो बीजू शू कहे छे, जो प्लेटो वच्चेनू अंतर अर्धू करवामां आवे अने तेमनी वच्चे अवकाशने डायलेक्ट्रिक अचळांक, प्लेटो वच्चेनू अंतर ये अर्धू करवामां आवे अने डायलेक्ट्रिक अचळांक 6 राखवामां आवे तो द्रव्य वडे भरी देवामां आवे तो तेनू कैपेसिटन्स केटलू थशे। पेला तमने आपेलू छे बे प्लेट वच्चे हवा भरेली होय त्यारे, अहींया लखीए बे प्लेटो वच्चे हवानुं माध्यम होय त्यारे सूत्र शू थाय, सी जीरो बराबर एप्साइलॉन जीरो ए बाय डी बराबर। अने आ कैपेसिटन्स तमने जो आपी दीधेलू छे केटलू छे 8×10^-12 एप्साइलॉन जीरो ए बाय डी अने नंबर फर्स्ट कहीए बराबर। हवे बे प्लेटो वच्चे डाइइलेक्ट्रिक माध्यम होय त्यारे त्यारे एने सी कहीए आपणे कैपेसिटर ने, एप्साइलॉन जीरो ए बाय अंतर आपणे लीधुं छे डी डेश, जो तो सी इज इक्वल टू एप्साइलॉन जीरो ए अने अंतर अर्धू एटले डी बाय टू थाय। चलो टू जता रह्या ऊपर, परंतु याद राखो आपणे सूत्रमां ज्यारे आपणे थिअरी चलाई त्यारे तमने कीधेलू के डायलेक्ट्रिक माध्यम आवे एटले आने आपणे के वडे गुणीशुं तो अहींया एक्स्ट्रा एक के आवशे बराबर, थिअरी याद करो। चलो टू ऊपर जता रहेशे એટલે 2K થશે અને અહીંયા વધશે એપ્સાઇલોન 0 એ બાય ડી અને સમીકરણ 1 જુઓ, એપ્સાઇલોન 0 એ બાય ડીની આપણી જોડે કિંમત છે અને આની કિંમત બી 6 છે અને આની કિંમત છે આપણી પાસે 8×10^-12 ક્યાંથી લીધું આપણે, તો કે ભાઈ પરિણામ 1 પરથી બરાબર। ચલો તો 8×48 = 96 તો 96×10^-12 એટલે 96 પિકો ફેરાડે તમારો જવાબ આવશે બરાબર। તો આ રીતે તમારે 2.5 એક્ઝામ્પલ પણ ક્લિયર થાય। ચલો લાસ્ટ એક્ઝામ્પલ, લાસ્ટ એક્ઝામ્પલ 2.6। 2.6 માં તમને કેપેસિટરનું આપણે જે જોડાણ સમજ્યા હતા બરાબર એના માટેનો એક દાખલો સરસ આપેલો છે। 2.6 દરેક 9 પિકો ફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે છે। આ રીતે છે, 3 કેપેસિટરો છે એને એકબીજા સાથે શ્રેણીમાં આપણે જોડેલા છે। શ્રેણીમાં તમને ખબર છે અહીંયા તમને વી આપેલો છે બરાબર, એવું કીધેલું છે બીજા દાખલામાં બી નંબરમાં કીધું 120 વોલ્ટનો સપ્લાય છે, અહીંયા તમને 120 વોલ્ટ બી નંબરમાં આપેલું છે, એ નંબરમાં નથી। આને આપણે C1 કહીએ, આને C2 કહીએ, C3 કહીએ, આ 9 પિકો ફેરાડે, આ 9 પિકો ફેરાડે અને 9 પિકો ફેરાડે। તો બોલો પહેલાંનું સ્થિતિમાન આપણે જાણીએ છીએ V1, બીજાનું સ્થિતિમાન V2 અને ત્રીજું કેપેસિટન્સ એનું સ્થિતિમાન V3 થાય। હવે પ્રશ્ન નંબર પહેલો એવો આપ્યો છે કે સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે, તો એ નંબરમાં આપણે શોધવું છે કુલ કેપેસિટન્સ બરાબર। અને બીજા પ્રશ્નની અંદર પણ આપણે જોડે જોડે જોઈ લઈએ, આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાન તફાવત કેટલો હશે બરાબર। તો કુલ કેપેસિટન્સ શ્રેણીમાં હોય તો સૂત્ર આપણી જોડે 1/C eq = 1/C1 + 1/C2 + 1/C3 ઓકે, 1/9 1/9 1/9 આન્સર આવશે 3/9, અહીંયા 3 એટલે 1/3
घणा विद्यार्थीओ अहींया भूली जाय छे छेले व्यस्त करवानुं होय छे तो सी इक्विवेलेंट इज इक्वल टू 3 पिको फेराडे आपणो पहेलो जवाब मळ्यो। बीजामां तमने कीधुं छे दरेक कैपेसिटरनुं स्थितिमान, तो हवे आपणे स्थितिमान शोधवुं छे। तो दरेक कैपेसिटरनुं स्थितिमान शोधवा माटे याद राखो જ્યારે કેપેસિટન્સનું મૂલ્ય એક સમાન હોય બરાબર ત્યારે ત્રણે ત્રણના સ્થિતિમાન એક સરખા થાય। તો અહીં દરેક કેપેસિટરોનું કેપેસિટન્સ અહીં દરેક કેપેસિટરોનું કેપેસિટન્સ સમાન હોવાથી આવું લખી શકાય V1 is equal to V2 is equal to V3 ख्याल आवे छे त्रणे एक समान थाय। हवे त्रणे एक समान थाय तो आवुं लखी शकाय के टोटल V is equal to तो शुं हतुं जो V1 प्लस V2 प्लस V3 थियरी में आपणे आवुं लख्युं हतुं परंतु त्रणे समान छे एटले अहींया V1 अहींया B1 अने अहींया B1 तो V तमने आपेला छे 120 અને આ 3V1 તો V1 ઇઝ ઇક્વલ ટુ કેટલા વોલ્ટ આવે 40। તેવી જ રીતે V2 પણ સમાન છે એટલે એ પણ 40 અને V3 પણ સમાન છે એટલે એ પણ કેટલા આવશે 40 વોલ્ટ। એટલે આ આપણો પહેલો આન્સર, આ એમાં એમાં સેકન્ડ અને આ થર્ડ। તો આ રીતે તમે ત્રણેય કેપેસિટન્સ છે એનું સ્થિતિમાન છે એની આપણે ગણતરી કરી શકીએ બરાબર। તો દાખલાઓ ગણતા પહેલાં હંમેશા તમારે દરેક સૂત્ર બરાબર એકવાર રિવાઇઝ કરવા જોઈએ। એક વખત વ્યવસ્થિત રીતે બધા સૂત્ર રિવાઇઝ કરો અને એની પછી તમે એક્ઝામ્પલ ગણવા બેસશો બરાબર તો એકદમ તમને ઇઝી લાગશે એક્ઝામ્પલ બરાબર। ઓકે, થેન્ક યુ વેરી મચ।